પાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હજુ સુધી રાજકીય માહોલ જામ્યો નથી. જો કે ભાજપ દ્વારા પાલનપુર શહેરના જુદા જુદા વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરી પ્રચારની કવાયત હાથ ધરી છે. ગતરોજ સાંજે પાલનપુર શહેરના વોર્ડ નંબર 9માં ભાજપ ચૂંટણી કાર્યાલયનું મહંત સીતારામ બાપુના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વોર્ડ નંબર 9ના પાલિકાના પૂર્વ પ્રમુખ નીલમબેન જાની સહિત કવિતાબેન પ્રજાપતિ, દિલીપ પટેલ, પિયુષ પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ અગ્રણીઓ પાલિકાની ચૂંટણીમાં વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજરોજ ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 9નું કાર્યાલયની ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે તમામ વોર્ડ 11 વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્ણ થયા છે. આપ સૌ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓની અંદર, લોકોની અંદર છે, અને જે પ્રકારનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીએ પૂરું પાડ્યું છે એમાં અમને ચોક્કસ વિશ્વાસ છે. અને જે પ્રકારના ઉમેદવારો, કુલ 19 સમાજના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ઉતાર્યા છે, અમને સૌને ચોક્કસ વિશ્વાસ છે કે બહુ સારી 2/3 બહુમતીથી અમે વિજયી બનીશું. વોર્ડ નંબર 9 આજે એમના ઓફિસના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વોર્ડમાંથી અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ ઉમેદવારોના જીતના સમર્થનની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો, ભાઈઓ, વડીલો, ભાઈ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. આજે અહીંયા આ મેદની જોતા અમને આ ચારેય ઉમેદવારો ઉપર અને એમની કામગીરી અને એમનો જે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે એ ઉપરથી અમને પૂર્ણ વિશ્વાસ બેસે છે. અને એની જનસંખ્યાનો પણ એવું સમર્થન છે કે અમે ચારેય ઉમેદવારોને જંગી મતોથી અહીંથી જીતાડીને મોકલીશું એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.